પેટ કરાવે વેઠ એ વાક્ય કોરોના લોકડાઉનમાં એક સ્વાભિમાની પ્રજ્ઞાચક્ષુ પરિવાર સાથે રસ્તા પર હાથ ફેલાવતા મજબૂર કરી દીધો છે. નવસારી શહેરના એક સ્વાભિમાની પ્રજ્ઞાચક્ષુ યુવકને પરિવાર સાથે પોતાની 5 વર્ષની બાળકી રહીને ભોજન માટે રસ્તા પર હાથ ફેલાવી જીવન જીવવા મજબૂર કર્યું છે. આ પરિવાર રેલવેમાં રમકડા વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. લોકડાઉન થવાના કારણે આ દંપતીને 2 ટાઈમ જમવાના વાંખા પડવા માંડ્યા તો અંતે ભીખ માંગવા માટે લાચાર થયા છે. પત્ની અને દીકરીના ભૂખના વશ થઈને લાચાર પિતા પોતાની દીકરીનો હાથ પકડી આશાપુરા માતાના મંદિર પાસે ભિક્ષુકો સાથે 2 હાથ લાંબા કરીને ભોજન માટે યાચના કરે છે. સડસડાટ અંગ્રેજી બોલતા રાજુની પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ છે. પ્રેમ લગ્ન કર્યા હતા, એક દીકરી પણ છે. ટ્રેનમાં રમકડા વેચી સ્વાભિમાન જિંદગી જીવતા પરિવાર આજે રસ્તે રજરી રહ્યો છે. કોરોનાએ જાણે લોકોને દાટ વાર્યું છે. હિતેશ વગેરા, ZSTV, નવસારી.